बोलो। हेलो दोस्तों, टेक्निकल गुज्जू मास्टर ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે. આપણે અગાઉના લેક્ચરમાં વાસ્તવિક સંખ્યાઓની અંદર ગણ વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. એમાં પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, સમય સંખ્યાઓનો ગણ અને વાસ્તવિક સંખ્યાઓના ગણ વિશે આપણે ચર્ચા કરી હતી. એમાં કઈ કઈ સંખ્યાઓ આવે, કેવા પ્રકારની સંખ્યાઓ હોય, એને કઈ સંજ્ઞા વડે દર્શાવાય, ગણને આપણે છગડે કૌંસમાં દર્શાવતા હતા, એ બધી રીત આપણે ભણી ગયેલા છીએ, બરાબર. હવે આપણે અહીંયા સમય સંખ્યા વિશે અભ્યાસ કરશું. તો સમય સંખ્યાઓ છે એના અંગ્રેજી મૂળાક્ષરના કેપિટલ ક્યુ વડે દર્શાવવામાં આવે છે. અને આ જ સમય સંખ્યાઓના અંગ્રેજીની અંદર રેશનલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે મુખ્યત્વે બે સંખ્યાની અહીંયા ચર્ચા કરવાની છે. એક અપૂર્ણાંક સંખ્યાઓ અને બીજી છે પૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાને આપણે કહીશું નોન ઇન્ટીજર નંબર્સ અને પૂર્ણાંક સંખ્યાને કહેવાય ઇન્ટીજર્સ નંબર, બરાબર. હવે અપૂર્ણાંક સંખ્યાઓ આપણે ઓલરેડી અગાઉના ધોરણોમાં ભણી ગયેલા છે કે અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, તો કે અંશ અને છેદવાળી હોય અથવા એ બધાને શું કહેવાય, અપૂર્ણાંક સંખ્યા. અને એની વ્યાખ્યા સીધી સાધી ભાષામાં આપીએ તો એ કહેવાય કે જે પૂર્ણાંક ન હોય એવી સંખ્યાઓને અપૂર્ણાંક કહેવાય, બરાબર. હવે અપૂર્ણાંક સંખ્યાઓમાં પણ એક પ્રકાર આવે છે દશાંશ અપૂર્ણાંક, એટલે કે પોઈન્ટવાળી હોય તો એને દશાંશ અપૂર્ણાંક કહેવાય. જેમ કે 0.2, 0.5, 2.5 આ બધી કહેવાય અપૂર્ણાંક સંખ્યાઓ, દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ, બરાબર. હવે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓમાં મુખ્યત્વે બે પ્રકારની પૂર્ણાંક સંખ્યાઓ, એક ધન પૂર્ણાંક અને બીજી ઋણ પૂર્ણાંક. ધન પૂર્ણાંક હંમેશા 0ની જમણી બાજુએ હોય અને ઋણ પૂર્ણાંક 0ની ડાબી બાજુએ હોય, બરાબર. હવે આપણે અહીંયા સમય સંખ્યાની એક વ્યાખ્યા અહીંયા વાત કરીએ તો સમય સંખ્યાની વ્યાખ્યા અહીંયા શું છે, તો જો કોઈ પણ સંખ્યા એન માટે, જો કોઈ પણ સંખ્યા એન માટે, આપણે કોઈ પણ સંખ્યા અહીંયા એન લીધી છે, એના માટે એવી સંખ્યાઓ કે જે પી બિલોંગ્સ ટુ ઝેડ, એટલે એવી સંખ્યા આપણે પી અને ક્યુ લીધી છે અને પીની વેલ્યુ હંમેશા આપણે સેમાં લેવાની છે, તો કે ઝેડમાંથી, અને ક્યુ બિલોંગ્સ ટુ એન, એટલે કે ક્યુની વેલ્યુ આપણે સેમાં લેવાની, તો કે એનમાંથી એવી મળે કે જેથી એન બરાબર પીના છેદમાં ક્યુ થાય. આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા પ્રમાણે મેં તમને કીધું કે સમય સંખ્યાઓ આપણે દર્શાવી હોય તો પી છેદમાં ક્યુ આ ટાઈપનું ફોર્મ હોવું જોઈએ, બરાબર. એટલે આ ટાઈપનું સ્વરૂપ હોવું જોઈએ. અને જ્યાં આની એક ખાસ શરત છે કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે ક્યુની વેલ્યુ 0 થવી જોઈએ નહીં અને 0 હોવી જ ના જોઈએ. કારણ કે જો ક્યુની કિંમત અહીંયા 0 હશે તો આપણને અહીંયા જે જવાબ મળશે એ કેવો હશે, અનંત અથવા અસંખ્ય હશે, બરાબર. માટે જો આ શરતનું પાલન થાય એન માટે, કઈ શરત, તો કે પી બિલોંગ્સ ટુ ઝેડ અને ક્યુ બિલોંગ્સ ટુ એન હોય, એવી આપણને એન બરાબર પીના છેદમાં ક્યુ પ્રકારનું સ્વરૂપ મળે, અને જ્યાં ક્યુની કિંમત 0 ન હોય, તો એવા એનને કેવી કહેવાય, સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં અહીંયા પહેલો પોઈન્ટ એવો છે કે એનની તમામ સંખ્યા, એન એટલે નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા, એની તમામ સંખ્યા સ્મોલ એ માટે એ ઇઝ ઇક્વલ્સ ટુ એ અપોન 1, જ્યાં આ જે એ છે એ એની કિંમત એનમાંથી, એટલે પ્રાકૃતિક સંખ્યાના ગણમાંથી લઈશું, જે પૂર્ણાંક સંખ્યાનો ઉપગણ છે, એટલે કે પૂર્ણાંક સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. અને એક 1 બિલોંગ્સ ટુ એન, એટલે કે આ એકની કિંમત છે એ એન એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાંથી લેવાની છે. તો આ એ છે એને શું કહેવાય, સમય સંખ્યા કહેવામાં આવે છે. તેથી ગણ એનની તમામ સંખ્યાઓ સમય સંખ્યાઓ, એટલે ગણ એનની જે કંઈ પણ સંખ્યાઓ છે તમામ સંખ્યાઓ કેવી કહેવાય, સમય સંખ્યાઓ છે તેમ કહેવાય. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે આમાં અભ્યાસ કરીશું. આ જે રીતે આપણે અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર વિશે અભ્યાસ કર્યો, એ રીતે આપણે પૂર્ણાંક સંખ્યા એટલે કે ઇન્ટીજર નંબર વિશે અભ્યાસ કરીશું. હવે આપણે જે રીતે પ્રાકૃતિક સંખ્યાઓ માટે ભણ્યા હતા એવી રીતે પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ અહીંયા અભ્યાસ કરીએ. તો પૂર્ણાંક સંખ્યા ઝેડની તમામ સમય સંખ્યા એ માટે, એટલે પૂર્ણાંક સંખ્યાની તમામ સમય સંખ્યા એ માટે એ ઇઝ ઇક્વલ્સ ટુ એ અપોન 1, જ્યાં એ બિલોંગ્સ ટુ ઝેડ, એટલે આ એની કિંમત જે લઈશું એ આપણે શેમાંથી લઈશું, ઝેડમાંથી. અને 1 બિલોંગ્સ ટુ એન, એટલે 1 જે છે એ શેમાંથી આવશે, એનમાંથી, એટલે કે પ્રાકૃતિક સંખ્યાના ગણમાંથી. આ જો શરતનું પાલન થાય તો આ જે એ છે એને શું કહેવાય, સમય સંખ્યા છે તેમ કહેવાય. તેથી ગણ ઝેડની તમામ સંખ્યાઓ કેવી છે, સમય સંખ્યાઓ છે. અને આપણે એક વાત કરીએ, ઉદાહરણ તરીકે લઈએ કે શૂન્ય એ એક સમય સંખ્યા છે, બરાબર. એવું આપણે દર્શાવવું હોય કે શૂન્ય એક સમય સંખ્યા, તો શૂન્યને પી પૂર્ણાંક તથા ક્યુ એ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય, બરાબર. હવે ક્યુ શૂન્યતર પૂર્ણાંક કીધું છે, શૂન્યતર પૂર્ણાંક એટલે શૂન્ય ન હોય તેવી સંખ્યા, બરાબર. શૂન્ય ન હોય તેવી સંખ્યાની વાત કરવામાં આવી છે. એટલે જો અહીંયા આપણે ઉદાહરણ તરીકે લઈએ કે શૂન્ય ઇઝ ઇક્વલ્સ ટુ શૂન્યના છેદમાં કોઈ પણ નંબર, એટલે અહીંયા જો
તમે એક ટાઈમ પી ની વેલ્યુ છે એ તમે ઝીરો લઈ શકો, પણ અહીંયા જે નીચે ક્યુ વાળો ભાગ આવશે એની વેલ્યુ ઝીરો લેવાય નહીં. એટલે ઝીરો અને અહીંયા કોઈ પણ નંબર તરીકે આપણે બે લીધો. અને આપણે ખાસ ધ્યાન રાખશું કે કોઈ પણના છેદમાં, કોઈ ધારો કે ઝીરોના છેદમાં કોઈ સંખ્યા હોય તો જવાબ ઝીરો મળશે. ઝીરોના છેદમાં કોઈ પણ સંખ્યા હોય જવાબ ઝીરો મળે. પણ ધારો કે કોઈ પણ સંખ્યાની નીચે જવાબમાં ઝીરો, કોઈ પણ સંખ્યા હોય એના છેદમાં ધારો કે ઝીરો આવે તો જવાબ આપણને કેવો મળશે? અનંત, એટલે કે ઇન્ફાઇનાઇટ. માટે શૂન્યનો જવાબ અહીંયા આપણને કેવો મળશે? શૂન્ય. એટલે શૂન્ય એક સમય સંખ્યા છે તેમ કહેવાય. બરાબર, આ હતો આપણો પૂર્ણાંક સંખ્યાનો ટોપિક. હવે આપણે અગાઉ સમય સંખ્યા વિશે ભણ્યા હતા, બરાબર. હવે અસમય સંખ્યાઓ વિશે ભણીએ. તો અસમય સંખ્યાઓ છે એના ઇરેશનલ નંબર્સ તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે, બરાબર. અને સમય સંખ્યામાં જે રીતે આપણે એને સંજ્ઞા ક્યુ વડે દર્શાવતા હતા એવી રીતે આને સંજ્ઞા આઈ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. જો કોઈ સંખ્યા આપણે અહીંયા એસ છે, આનો અહીંયા ગાણિતિક વ્યાખ્યા કહીએ કે જે કોઈ એ ગાણિતિક વ્યાખ્યા અહીંયા આપેલી છે, બરાબર. પણ તમને અસમય સંખ્યાની એક વાત કહી દઉં સીધી સારી દેશી ભાષામાં. તો અસમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યા સમય ન હોય એને અસમય સંખ્યા કહેવાય, બરાબર. તો અહીંયા આપણે ગાણિતિક ભાષામાં આ વ્યાખ્યા કહીએ તો શું કહેવાય? જો કોઈ સંખ્યા એસને, કોઈ સંખ્યા આપણે એસ એનો પૂર્ણાંક પી અને શૂન્યતર પૂર્ણાંક ક્યુ હોય તેવા પી ક્યુ માટે, પી અને ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી ન શકાય તો તેવી સંખ્યા એસને અસમય સંખ્યા કહેવાય. હવે જો આને તમને સીધી સાદી રીતે સમજાવી દઉં કે સમય સંખ્યામાં આપણે કેવું કહેતા કે ભાઈ પી પીના છેદમાં ક્યુ સ્વરૂપ આપણે હોવું જોઈએ, બરાબર. તો અસમયમાં શું હોય? તો કે પીના છેદમાં ક્યુ સ્વરૂપ ન હોય. બીજું કે અહીંયા આપણે એ શરત એવી હતી કે પૂર્ણાંક પી હોય, બરાબર, અને શૂન્યતર પૂર્ણાંક કયો લેવાનો? ક્યુ. એટલે એના આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી ન શકીએ એટલે એને કેવું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. ટૂંકમાં જે વાસ્તવિક સંખ્યાઓ સમય નથી તેમને અસમય સંખ્યાઓ કહેવાય. મેં હમણાં જ કીધું એ રીતે કે જે સંખ્યાઓ સમય ન હોય એને અસમય કહેવાય, પણ અહીંયા પ્રોપર વ્યાખ્યા એવી છે કે જે વાસ્તવિક સંખ્યાઓ સમય નથી તેમને અસમય કહેવાય, બરાબર. અને અસમય સંખ્યાઓ આપણે જાણીએ છીએ કે અનંત સુધી છે, બરાબર. અસમય સંખ્યા કેવી છે? અનંત, બરાબર. હવે અહીંયા અસમય સંખ્યાના ઉદાહરણ આપણે લઈએ તો વર્ગમૂળમાં બે, વર્ગમૂળમાં ત્રણ, વર્ગમૂળમાં પાંચ, વર્ગમૂળમાં સાત, વર્ગમૂળમાં પંદર, અને આપણી અત્યારે ખાસ જાણીતી સંખ્યાની વાત કરીએ તો પાઈ. પાઈની કિંમત 3.14 અને આગળ ચાલે જ રાખે છે, બરાબર. એટલે એનો મતલબ એ કે એ પાઈની કિંમત 3.14 ખરી, પણ એ અનંત સુધી ચાલે છે. એટલે પાઈની કિંમત કેવી લેવાની આપણે? એ અસમય છે એવું કહેવાય. એ કેવી સંખ્યા છે? અસમય. બીજું અહીંયા 0.10 11 0 111 0 આગળ આવી રીતે ચાલે રાખશે, બરાબર. તો આગળ કઈ સંખ્યા આવશે આપણને ખબર નથી, એટલે આ સંખ્યા પણ કેવી છે આપણા માટે? અસમય. માટે અસમય સંખ્યાઓનું દશાંશ વિસ્તરણ, અસમય સંખ્યાઓનું દશાંશ વિસ્તરણ અનંત અને અનાવૃત્તિત. અનાવૃત્તિતનો મતલબ શું? કે અપુનરાવર્તિત હોય છે, એટલે પુનરાવર્તિત થતું ન હોય એને શું કહેવાય? અસમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે અસમય સંખ્યાઓ કેવી હોય, એના પ્રકાર કેવા હોય એ વિશે આપણે અગાઉ આગળ આપણે અભ્યાસ કરશું. હવે દાખલા તરીકે આપણે વાત કરીએ કે રૂટ 2 એટલે કે વર્ગમૂળમાં 2 ની કિંમત આપણે સાબિત કરેલી છે એ પ્રમાણે, અગાઉ ગણિતશાસ્ત્રીઓ બધાએ સાબિત કરી છે એ પ્રમાણે 1.41 42 13 56 23 73 અને આવી રીતે આગળ ચાલી રાખે. હવે આગળ શું આવશે આપણને ખબર નથી. તો આ વર્ગમૂળમાં 2 છે એ શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. એવી જ રીતે પાઈની કિંમત 3.14 15 92 65 35 89 79 આવી રીતે આગળ ચાલી રહેશે. તો પાઈની કિંમત પણ કેવી કહેવાય? પાઈ છે એ કેવી કહેવાય? અસમય સંખ્યા, બરાબર. અને ઈસવીસન પૂર્વે 425ની આસપાસ સાયરીનના નિવાસી થિયોડોર્સે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 10, વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 12, વર્ગમૂળમાં 13, વર્ગમૂળમાં 15 અને વર્ગમૂળમાં 17 પણ અસમય છે એમ સાબિત કરેલું છે, બરાબર. અને આ તમે ધોરણ 9માં અભ્યાસ કરી ચૂકેલા છો અને જે ધોરણ 9ના વિદ્યાર્થીઓ આગળ આવશે એમનો પણ અભ્યાસ આર્યો કરવાનો રહેશે, બરાબર. હવે આપણે અસમય સંખ્યાઓના ગણ વિશેની આપણે માહિતી મેળવીએ. તો અસમય સંખ્યાઓના ગણને મેં તમને હમણાં જ કીધું કે અસમય સંખ્યાના ગણને આપણે કેપિટલ આઈ વડે દર્શાવીએ છીએ, બરાબર. એટલે આઈની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય અસમયનો? તો કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11, એટલે તમામ વર્ગમૂળવાળી જેનું વર્ગમૂળ ન નીકળતું હોય એવી સંખ્યાઓનો સમાવેશ થાય. પાઈનો પણ સમાવેશ થાય. અને 0.10 11 0 111 0 1111 0 આવી રીતે બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે.
અહીંયા જે નોંધ લેવા જેવી બાબત છે એ અહીંયા છે કે સમય સંખ્યા ગણ ક્યુ, સમય સંખ્યાનો ગણ ક્યુ અને અસમય સંખ્યાનો ગણ આઈ બંને અલગ ગણ છે. બંને કેવા છે? અલગ ગણ. એટલે બંને વચ્ચેનો જે છેદ તમે લેશો છેદ ગણ, તે તમને કેવો મળશે? ખાલી ગણ મળશે. કેવો મળશે? ખાલી ગણ. એટલે ક્યુ પછી છેદ ગણ બરાબર અને આઈ, તો તમને કેવો મળશે જવાબ? ખાલી ગણ. હવે ક્યુ યોગ ગણ આઈ, તો તમને કેવો મળશે? વાસ્તવિક સંખ્યાનો ગણ આર મળે છે. હવે ઈસવીસન 1700ના અંતમાં જ લેમ્બર્ટે અને લેઝાન્ડ્રે પાઈ એ એક અસમય સંખ્યા છે તેમ સાબિત કર્યું. કયા ગણિતશાસ્ત્રીઓએ સાબિત કર્યું? તો કે લેમ્બર્ટે અને લેઝાન્ડ્રે પાઈ એ અસમય સંખ્યા છે એમ સાબિત કરી બતાવ્યું.